वशिष्ठी गणनायको गजमुखो मूरेश्वर सिद्धिदह बल्लाळस्तु विनायकस्त्वथमणे चिंतामणि स्थेवरे दीनाद्रो गिरिजात्मज सुवरदो विघ्नेश्वरश्चोद्धरे ग्रामे रांजन संस्थितो गणपति कुर्यात् सदा मंगलम्
બીજું ડગલું હું ક્યાં મૂકું? ત્યારે બલિ કહે છે કે મારા માથા ઉપર તો ભગવાન ના પાડે છે, નહીં એ ન ચાલે. ત્યારે બલિ રાજા કહે છે કે ભગવાન, એ વામન ભગવાન, દાન દેનાર મોટું કે દાન લેનાર મોટું? સાહેબ મનના પગલા પડે માવે ત્યારે આપણે એવો અનુભવ થાય સાહેબ, એ જગદંબા નો અનુભવ થાય. પણ અત્યારે આપણે ગણપતિ મહારાજ ને યાદ કરીએ છીએ. શું કામ કે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ એ ગણપતિ મહારાજ કરે છે ચાલુ. ચંદ્રમા ને અભિમાન આવ્યો, ગણપતિ જતા હતા એટલે ચંદ્રમા એ જોયું કે આવો કદરૂપ માણસ મેં ક્યાં જોયું નથી, આ પેટ મોટું ને કાન મોટા ને સૂંઢ મોટી ને આવું કદરૂપ માણસ મેં જોયું. ચંદ્રમા હસ્યા છે સાહેબ, ચંદ્રમા હસ્યા ને એટલે ગણપતિ ને ક્રોધ આવ્યો ને શ્રાપ આપ્યો કે જા તારા શરીરમાં કોઢ નીકળે, તારું જે રૂપ છે કદરૂપ થઈ જાય. સાહેબ શ્રાપ લાગ્યો, ચંદ્રમા કદરૂપિયા થઈ ગયા. પણ ચંદ્રમા ને ખબર ન હતી કે આ શિવપુત્ર છે. માટે ચંદ્રમા એ પ્રાર્થના કરી કે હે ગણપતિ મહારાજ, તમે મને માફ કરો, મને ખબર ન હતી કે તમે શિવપુત્ર છો. પુનઃ ચંદ્રમા પ્રાર્થના કરી નમસ્કાર કરે છે ગણપતિ મહારાજ ને કે તાત મારાથી ભૂલ થઈ ગઈ. એવું કરીને ત્યારે ગણપતિ એ કીધું કે જા 15 દિવસ તું કાળો રહીશ અને 15 દિવસ તું રૂપાળો રહીશ. એટલે આપણે આજે સાયુ ને અંધાર્યું કહેતા હોઈએ ને એ ગણપતિ મહારાજ કને ચાલતું છે. કયું કર્મ કરવું જોઈએ સાહેબ? અત્યારે શુક્લ પક્ષ છે, સૌમ્યવાસ છે, ચંદ્રવાસ છે, તો ભાવ અને શ્રદ્ધાથી ગણપતિ મહારાજને યાદ કરીએ. હરે ઓમ. અહીંયાના જે જે ભગવાન છે એ બધા દેવોને યાદ કરવા જોઈએ. બારેથી આવે એના સામૈયા કરીએ અને ગામવાળાને પૂછા ન કરીએ એ પણ ચાલે. નમઃ શ્રી લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ, શ્રી ઉમા મહેશ્વરાભ્યામ નમઃ, શ્રી સચિપુરેન્દ્રાભ્યામ નમઃ. ઘર બેસી મિલ્યા અમને અવિનાશી માટે માતા પિતૃ ચરણ કમલેભ્યો નમઃ, સર્વેભ્યો દેવેભ્યો નમઃ, ગુરુભ્યો નમઃ, અને પરાત્પર ગુરુભ્યો નમઃ. ઉત્તરાધ ક્રિયા કરાવો એટલે 7 પેઢી તમારા દાદાના પક્ષની અને 3 પેઢી નાનાના પક્ષની યાદ હોવી જોઈએ. એટલા માટે આ કર્મ સર્વેભ્યો દેવેભ્યો નમઃ, ગુરુભ્યો નમઃ, પરમ ગુરુભ્યો પરમેશ્વરી, સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ. જેટલા પણ બ્રાહ્મણ આવ્યા છે એને નમસ્કાર કરવા જોઈએ. ભૂ માને જમીન પર્યાવરણ મહારાજ મનતા નથી. મંદિરોમાં પગાર 3,000 થી 3,500 રૂપિયા પગાર હોય. પહેલા જે ખેતીવાડીમાં હતું ને ત્યારે મળતો, અત્યારે હું સંસ્કાર દાનનો મુખ્ય મહારાજ હું છું દેસલ પર. જ્યારે આપણે બ્રાહ્મણને પગાર થોડું આજના યુગમાં સમાજ, પહેલા આપણે ખેતીવાડીમાં કચ્છમાં રહેતા ને એટલે ધાન ઉગતું, ગાયનું દૂધ મળતું, છાસ મળતી, ફળફ્રૂટ મળતા. હવે આ એરંડાને કપ્પામાં એ દેવાવાળા બિચારા શું કે એરંડ કપ્પા દઈ જાય તો થાય એવું? વિધવતા કરવી ને બહુ. તમે અમને દિયો છો ને અમે એને ઉપયોગમાં લઈએ ને એને ઉપયોગ કહેવાય, એને કંઈક સારું કર્મ કહેવાય. તમે અમને દેવ છો એટલે તમે કહેશો બ્રાહ્મણ વચન ને સુરત ને સાહેબ, એટલે તમારું જે પાપ હોય છે ને એ અમારા ચરણોમાં મૂકો છો. એ કાંઈ ભૂલ ચૂક થયું તો મારા 51 રૂપિયા દઈ દેવાય, જે હોય પછી એ જાણે. એટલે તમે આટલા જ દેવ પણ યથાશક્તિ દાન હોવું જોઈએ. જે પણ બ્રાહ્મણ છે, જે પણ સંત ફકીર, ઘણા કહે છે અમે બાવા છીએ, આમ છે સંત ફકીર, હવે આને શું કામ દેવું? જો આપણે તો ભિખારી લગ શું કે ગાચને આમ ટક 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 વગાડે વગાડે એટલે પછી ગ્રીન સિગ્નલ આવે, આપી બી ચાલ્યા જઈને ભિખારી હાલ્યો જાય, તેમને તેમ મા ઉમા પાસે જઈને ઘંટ વગાડીને એટલે મા સમજી જાય કે આ કાંઈક લેવા આવ્યો છે, એટલે ઉપર પછી પાવર, હે વિન્ડો પાવર. સાહેબ એવું ન હોવું જોઈએ. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા સાહેબ, જે લેવા આવે છે એની જરૂર છે સાહેબ, એની જરૂર છે. ત્યારે રાતના ગોળમાંથી માખ્યું ન થાય સાહેબ, કેમ કે ઘણું મોટું છે. ક્યારે થાય? જ્યારે એના દિવસો આવે ત્યારે. તેમને તેમ આપણે ગણપતિ સર્વ દેવોને યાદ, સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ. ગજકર્ણકઃ લંબોદરસ્ય વિગતો વિઘ્નનાશો વિનાયકઃ ધૂમ્રકેતુ રુગ્ણાદક્ષ બાલચંદ્રો ગજાननः દ્વાદચેતાન નામાની યભ્રજે શ્રુયાદપિ વિદ્યારમ્ય વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંગતૈસ્યૈવ વિઘ્નતસ્ય અનુજાયતે શુક્લાંબરધરં દેવં શશિવર્ણં ચતુર્ભુજં ધ્રુવાદિસૂત્રેત્રિભુવનેશ્વર દેવાદિ સંતુલ સિદ્ધિ બ્રહ્મેશાન જનાર્દન વિનાયકં ગુરું બાલો બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાં સરસ્વતી પ્રણુ માધવ સર્વકાર્યાર્થ સિદ્ધ યજમાન બોલજો સર્વ કાર્ય સિદ્ધ. ગણપતિ મહારાજ ના ચરણોમાં પુષ્પ અને ચોખા મૂકી દેવું. પાસ કરી લેજો, પાસ કરી દે.
हरि ओम सर्व कार्या प्रसिद्धये। विष्णु भगवान नु नाम ले जाओ। ओम विष्णुवे नमः, विष्णुवे नमः, विष्णुवे नमः, श्रीमद् भगवता महापुरुषस्य श्री विष्णु राज्ञा प्रदमानस्य हरि ओम श्रीमद् भगवता महापुरुषस्य विष्णु राज्ञा प्रदमानस्य ब्रह्मणु दित्यपराजय श्री श्वेतमारा कल्पे सप्तमे वैभवे हरि ओम ओम भूर्भुवस्वः अमृतं समंसर नामंसर अमुकायने अमुक सौम्यवासरे हरि ओम भूर्भुवस्वः ओम सर्वदेवी देवताये नमो नमः। ओम पूर्वासाढा नक्षत्रे अमुक कर्णे हरि ओम भावकर्णे ओम अमुक राशि स्थिते चंद्रे धनु राशि स्थिते चंद्रे सूर्य राशि स्थिते तुला देवगुरु शेषे सुग्रहे नैलो अमुक गोत्रोत्पन्ना मनवांछित फल प्राप्ति अर्थे हरि ओम बोल जो मम आत्मनम श्रुति स्मृति पुराणित पुण्य फल प्राप्ति अर्थे अद्य दिने ब्राह्मण द्वारा प्रातः पूजन नित्य कर्म यथा शक्ति यथा मति यथा बुद्धि अनुसारेण ब्राह्मण द्वारा कर्म देवी देवानां यथा मति कर्म अहम करीक्षित। खाली खाली मम्मू की दियो हरि ओम भूर्भुवस्वः सर्वदेवी देवता सता ये भूता विघ्न कल्ता तेन सन्तु शिवाग्नयः अपग्रामन्तु भूतानि पिशाचा सर्वतो दिशं सर्वेषां विरोधेन पूजा कर्म सबारमे चारे दिशां उडावी दियो डाबा पगनी पेनी पृथ्वी ऊपर तरण वखत पुरुष वर्ग पछाड़ो शत्रुबलक सहायत शत्रुबलक सहायत शत्रुबलक सहायत बेनो डाबा हाथनी चपटी तरण वखत वगाड़ी लियो हरि ओम मां भूर्भुवस्व तेज काल जेवु छे हसी बने आंखो ने पानी अडाओ बने सर्व देवी देवता ये नमो नमम देवस्तुति दोष लागे साहेब जन काले कीधु आंखो थी क्या जोवाई जाए तो मानस ने पाप बने छे પાપના બે દ્વાર આંખ અને કાન ફલાણું આમ કરે છે ફલાણું તેમ કરે છે તો પણ આપણે દોષ લાગે માટે બંનેને પવિત્ર કરવા જરૂરી છે પુનઃ જમણા હાથમાં ઉસ્તાદ ભાઈ એક ભાઈ કોઈ ફ્રી હોય તો લીના આ ફેરો આય ओम देवराज सेव्य मान पावनाधि पंकज व्याल यज्ञ सूत्र बिंदु शेखर कृपा कर नारद योगी वृंद वंदित दिगंबर काशिकापुराधिनाथ काल भैरव भजे काशिकापुराधिनाथ काल भैरव भजे बार बार वंदना હનુમાનજી દાદાને યાદ કરવાનું છે કે હે તાત ગદા લઈને તમે અમારું રક્ષણ કરો કાલ કષ્ટ દુઃખ દારિદ્ર હરો એવા હનુમાનજી દાદાને આપણે તેલ ચડાવીએ છીએ ને શનિવારે તો હનુમાનજી મહારાજ ઉપર તેલ ચડે નહીં સાહેબ ક્યાં શાસ્ત્રમાં લખેલું છે કે તેલ ચડાવો આજે એવી વિડંબના છે કે ખબર નથી સાહેબ તેલ ચડે છે એ હનુમાનને જ્યારે ભરતે બાણ માર્યો તો એમના પગ ઉપર ઘોડા ઉપર તેલ ચડે આજે હનુમાનના માથા ઉપર તેલ ચડાવે મેલ ખાવા માટે શરીર ઉપર વાટકા ઘસે હવે આપણા શરીર ઉપર કોઈ વાટકા ઘસે તો કેવું થાય શનિવાર થાય કે એવો હેતુ ઉભરાય હનુમાનની મૂર્તિ ડગી જાય ત્યાં સુધી શાસ્ત્રીજી મોઢામાં લાડુ ભૂસે લે એવું ન હોવું જોઈએ શ્રાવણ મહિનો આવે એટલે એટલો બધા હેતુ હર દારિદ્ર હર હર હનુમંતે નમઃ હનુમાનજી દાદાને યાદ કર્યા બાદ આપણે પુનઃ હસ્તે હા પુનઃ સર્વદેવોને યાદ કરી ગણપતિ મહારાજને યાદ કરી વાતે ગાતે શેરી વડાવી સજ્જ કરો ગણપતિ આવો હે અરે વાગે રે વાગે ઉડી નો
પછી આપણે મહાદેવનું આહવાન કરવાનું છે. હે મહાદેવ, મહાદેવનું પરિવાર કેવું છે બાપ? આ બાજુ કાલતે કે મા જગદંબાનો વાન સિંહ, મહાદેવનો વાન તમારા ભાઈ ઝઘડો બિચારો જાય તો જાય ક્યાં? પતિ થાય એની ત્રણ રોટલી પેલા કાઢી લેવાની, ચોથી રોટલી પતિ દેને આવે, પહેલી રોટલી ગાય ની આપણે એને આપી દો, ગાય જેવાય ને પતિ. પછી બીજી કૂતરા ની આવે, કૂતરા નું શું કામ હોય? સાહેબ એવું ન હોવું જોઈએ, આપણે ધર્મ થયા. પછી આપણે એમ કહેશું કે આમ થાય રહ્યું તેમ થાય રહ્યું ને, એ બધું થવાનું છે, એમાં કોઈ દોષ નથી સાહેબ. પહેલા સવારના તમારી આગળ ગંગાજળ આવ્યું છે થાળીમાં, ગંગાજળ કળશ ની અંદર પધરાવો. આજુબાજુ છાંટી દેવામાં પવિત્ર પવિત્ર સભાંતર સૂચિ બધું પાણી છાંટી દો. ઓમ સર્વ પવિત્ર મસ્તુ, સર્વ પવિત્ર મસ્તુ, સર્વ પવિત્ર મસ્તુ. હરિ ઓમ કળશ ને
ત્રીજી આંગળી અડાવો કલશ સસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાસરા મૌલ્ય તસ્ય તો બ્રહ્મા મધ્ય માતૃગણા સ્વિદા કુક્ષોતુ સાગરા સરે સત્ત દીપાવ સદા ઋગ્વેદ યજુર્વેદ સામિદ અત્ર અંગે ચ સીતા સર કલ સામ સમાસરા અત્ર ગાયત્રી સામિદ જોડીન કલશ નમસ્કાર હરિ દેવદાન સંવાદે વર્તમાન વૈદ ઉત્પન્ન સુત રઘુ મુવિદ તમ વિષ્ણુનાશમ ઓમ ભૃગવસ શ્રી કલશ દેવતાય નમો ઓમ ગંગે જય અમને જીવ गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलस्मिन् सन्निधिं कुरु ब्रह्मा दूतत्रितानि कृतिष्ठानि तेरवे तेन शक्तेन विदेहं तिष्ठन् देहि दिवाकर हाँ बे बे चमचे पानी चढ़ावी पछे पांच पांच चमचे पंचामृत चढ़ाओ मिलित पंचामृत भगवान ने चमची हाँ एवं भाव से केम के आपने चोखा भगवान ने चढ़ावी तो हम छाती तो भगवान ने लागे हाँ भाव अने सत्ता थी हरि ओम महासुतवाला सरसुतवालो मणिवाल सासिना श्वेताक्ष श्वेताक्ष रुंजे रुद्राय पशुपते कन्या जामय वलित्रा रुद्रान भूरूपापाकन्यः ओम भूर्भुवस्वः श्री शुद्धो दक्षिणां समर्पयामि शुद्धो दक्षिणां शुद्धात्मनिं जलं समर्पयामि नमस्कारो धातना नख न लागे ते नवडावानुं छे ओम गंगा सिंधु सरस्वती च यमुना गोदावरी नर्मदा कावेरी सरयू महेंद्र तनया चर्मणवती ख्याता जया गंदकी हरि ओम मस्त मजाना भगवान ने साफ कर दियो पूजा वाले खाली बाजू में लेंगे भगवान और खाली तुम्हारे पास हो जाए जनयु हो महादेव पास है तो त्या जनयु पे रहो ओम महा भगवान ने मस्त मजा नु तिलक करो चोखा चढ़ावो कौस्तुभम् नासाग्रे वरमुक्ति काम करतले वेणु करे कंकणम् सर्वांगे हरले रूपस्त्रे परिवेष्टितो विजयते गोपाल चूड़ामणि भगवान ऊपर अमील गुलाल कंकू चोखा छाती दो मस्त मजाना अमीलंच गुलालंच चुवा चंदन मेव च नानाविध प्रकारेण पूजितो परमेश्वर हरि ओम महात्याचे शास्त्री अगरबत्ती अने माचिस ती त्रण अगरबत्ती उद्भूतो गंधाद्यो गंधयोत्तमा अग्रेय सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यता अग्रेय सर्वदेवानां नमस्करोमि अगरबत्ती राखी दी तेरा तुझको अर्पण इनी ताकत छे माफ करवानी बाकी कोई नी ताकत नथी माते गणपति महाराज ने नमस्कार करी हाथ जोड़िए विघ्नेश्वराय सकलाय जगच्छिताय नागाननाय सुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते ओम भूर्भुवस्वः श्रीरे नमो नमः महा एक कलश हाँ एना ऊपर जा फल निजाय फला जा चटकणी हेमंत चंद गुम हाँ हूँ क्यों एनी अंदर से पड़ मुको जो हाँ कलश कितना एक बेद पांच से पांच कप से आपने हाँ अच्छा एक आयरो आये आये तो मैं बात करूँ क्या अरे पांच रोज़ है ना हाँ तो व्यवस्थित
આયુષ્ય વર્ધન કુંભ પૂજન કહેવાય. જે સમુદ્ર મંથન થયું એ સમુદ્ર મંથન માં જયારે કુંભ ને જ્યાં ત્યાં મૂકી દીધું બાપ ને કુંભ ને મૂકી દીધું એટલે કુંભે ભગવાન વિષ્ણુ ને કીધું કે અમૃત પતિ ગયું એટલે મારી વાત પૂરી થઈ. ભગવાન વિષ્ણુ કે કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાસતા ને કલિકાળ ની અંદર જે પણ આ કળશ પૂજન કરશે માનો એનો વંશ વેલો વધતો રહે. સાહેબ આ કોઈ પૂજા નાની નથી. માટે ઓમ બે બે દાણા ચોખાના આયુ પ્રમાણે ન પુણ્ય પુણ્યહમ દીર્ઘમ આયુ અસ્તુ ઇતિ ભવંતુ ધ્રુવંતુ તેનાયુ પ્રમાણેનમ પુણ્યમ પુણ્યહમ દીર્ઘમાયરસ્તુ પુણ્યમ પુણ્યહમ દીર્ઘમાયરસ્તુ. કળશન્યામ લઈ ને એમના ઉપરથી ત્રણ વખત ફેરવો. આટી ઓડી નજર બજર હોય તો ઉતરી જાય. હરિ ઓમ. હા બંને આંખોને અડાવો. પુરુષો એમને હાથમાં આપી દો. હા બંને આંખોને અડાવો, કપાળે અડાવો, જમીન માતાને અડાવો. હા ધીમે ધીમે. હા હા વરી ગ્રહ લક્ષ્મીને આપી દે. શાસ્ત્રીજી દયાળુ હે માવતર માયાળુ હે મારી
झुंझा शहर थी सूरत आया कुम कुम पागला माना पर खाया हे उंझा शहर थी सूरत आया कुम कुम पागला माना पर खाया
Thank you.